गुड मॉर्निंग स्टूडेंट्स, केटला अगत्यानी कार्बनिक संयोजनोनी बनावट अने उपयोगोमा आजे एक रंगकनी बनावट अने उपयोग जोवानो छे, जेनो नाम छे मेलेकाइट ग्रीन। मेलेकाइट काइट ग्रीन घना प्रोनाउंसिएशन प्रमाणे मेलेकाइट ग्रीन पर कहेशे। मेलेकाइट ग्रीन मेलेकाइट ग्रीन ट्राई फिनाइल मिथेन वर्ग नु रंगक छे। ट्राई फिनाइल मिथेन वर्ग नु रंगक छे। मेटानिल येलो मोर्डेंट रंगक छे। मोर्डेंट डाई छे। मोर्डन रंग छे। तो मेलेकाइट ग्रीन नु बंधारण अथवा बंधारणीय सूत्र अथवा स्ट्रक्चर जोईए। तो आ छे मेलेकाइट ग्रीन नु बंधारण। હવે આ ભાગ છે આપણે નીચે પર લખી શકીએ તો આમાં આવે છે 1 2 3, એટલે એને કહેવાય ટ્રાયફિનાઇલ મિથેન વર્ગ નું રંગક છે। અથવા नाइट्रोजन छे चार बंद बनावे एटले शुं बनशे धन बीज भारित, एटले आपणे अहींया प्लस लखीए छे। तो आ छे बंधारण। एने मेलेकाइट ग्रीन शा माटे ग्रीन छे तो तमने अगाउ कीधुं छे, आ जे छे रंग मूलक
રોમ મૂલક અથવા ક્રોમોફોર ક્રોમોફોર અને આ જે છે બેઝિક આલ્કાઇલેટેડ એમાઇન બેઝિક આલ્કાઇલેટેડ એમાઇન જેના લીધે ઘાટો રંગ આપે આને કહેવાય રંગવર્ધક રંગવર્ધક અથવા ઓક્ઝોક્રોમ આ બનાવવા માટે સ્ટ્રક્ચર પ્રમાણે આપણે કદાચ આ એક હોય અને આ બે સાથે શું કરવાનું છે સંકલન પ્રક્રિયા તો મેલેકાઇટ ગ્રીન ની બનાવટ ત્રણ તબક્કામાં થાય છે સૌ પ્રથમ તબક્કામાં એક મોલ બેન્ઝાઇલડિહાઇડ ને બે મોલ એન એન ડાયમિથાઇલ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અથવા ઉષ્ણતામાન ગરમ કરતા એમાંથી ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય સંકલન પ્રક્રિયામાં H2O અણુ દૂર થાય અને એમાંથી લ્યુકો બેઝ બને અને આ જે લ્યુકો બેઝ બને છે એ રંગવિહીન હોય છે અને આ લ્યુકો બેઝનું લેડ ડાયોક્સાઇડ અથવા મેંગનીઝ ડાયોક્સાઇડ વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા એમાંથી કાર્બિનોલ બને છે અને આ કાર્બિનોલ છે એક પ્રકારના રંગીન બેઝ હોય અને પછી HCl સાથે પ્રક્રિયા કરતા આ રંગ મેલેકાઇટ ગ્રીન મળે છે તો હવે આપણે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે તો મેલેકાઇટ ગ્રીનની બનાવટ ત્રણ તબક્કામાં થાય છે સૌ પ્રથમ શું કરવાનું છે એક મોલ બેન્ઝાલ્ડિહાઇડ અને બે મોલ એન એન ડાયમિથાઇલ એનિલિન સાથે સંકલન પ્રક્રિયા કોના હાજરીમાં કરવાનું છે તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એમાંથી લ્યુકો બેઝ બને જે રંગવિહીન હોય છે અને આ લ્યુકો બેઝનું શું કરવાનું છે ઓક્સિડેશન પ્રક્રિયા તેમાંથી એક ઓક્સિજન પરમાણુ જોડાય તેમાંથી કાર્બિનોલ બેઝ મળે જે રંગીન બેઝ છે જેની વધુ HCl સાથે પ્રક્રિયા કરતા એમાંથી મેલેકાઇટ ગ્રીન મળે છે C6H5CHO એને કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ કેટલા મોલ લેવાનું છે એક મોલ વત્તા બે મોલ એન એન ડાયમિથાઇલ એમાઇન CH બે વખત લખી શકો નાઇટ્રોજન સાથે આ છે N, N નાઇટ્રોજન સાથે બે મિથાઇલ જોડાયેલા છે ડાય મિથાઇલ એનિલિન ડાયમિથાઇલ એનિલિન આ લેવાનું છે બે મોલ ડાયરેક્ટ યા તમે બે લખી શકો અથવા એન સી એચ થ્રી સ્વાર સ્વા છે એન એન ડાય
मिथाइल एनिलीन आ लेवानो छे बे मोल आ एक मोल अहीं छे एक मोल अहीं कोना हाजरी में करवानो छे संकलन अथवा संघनन प्रक्रिया सल्फ्यूरिक एसिड एच टू एसओ फोर सांद्र सल्फ्यूरिक एसिड कॉन्सन्ट्रेटेड सल्फ्यूरिक एसिड क्या प्रक्रिया करवानो छे संकलन अथवा संघनन प्रक्रिया संघनन प्रक्रिया तो एक प्रकार ना एक अणु पानी दूर थाय एटले डिहाइड्रेशन प्रक्रिया थशे तो आवी रीते ऑक्सीजन आ हाइड्रोजन शू दूर थाय माइनस एच टू ओ तो आ कार्बन साथे आ कार्बन जोड़ाशे अने आ कार्बन साथे पण आ कार्बन जोड़ाशे तेमांथी मळे कार्बन कार्बन साथे हाइड्रोजन हाइड्रोजन આવશે નાઇટ્રોજન નાઇટ્રોજન સાથે બે મિથાઇલ ના કાર્બન સાથે આ બેન્ઝીન રિંગ જોડાશે એન સી એચ ડી ટ્વેલ્વ આને કહેવામાં આવે છે લ્યુકોબેઝ 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 અને આ લ્યુકોબેઝ છે એ રંગવિહીન છે કલરલેસ રંગ વિહીન કલરલેસ આના નામ લખી શકે તો શું આવશે બે એને અહીંયા બે ટેટ્રા ટેટ્રા મિથાઈલ ડાય એમિનો ટ્રાય એ બે ત્રણ ટ્રાય ફિનાઇલ અને આ છે સી એચ આના નામ લખી શકીએ ટેટ્રા ટેટ્રા મિથાઇલ મિથાઇલ એટલે ચાર વખત આવે છે ડાયએમિનો 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 એક બે ત્રણ એટલે શું આવશે ટ્રાય ફિનાઇલ મિથેન મિથેન અને આ લ્યુકોબેઝનું લેડ ડાયોક્સાઇડ અથવા મેંગેનીઝ ડાયોક્સાઇડ વડે ઓક્સિડેશન કરવાનું છે ઓક્સિડેશન કરે આ કાર્બન સાથે એક ઓક્સિજન પરમાણુ જોડાવશે ને OH આવશે બીજા તબક્કામાં શું કરવાનું છે ઓક્સિડેશન પ્રક્રિયા લેડ ડાયોક્સાઇડ અથવા મેંગેનીઝ ડાયોક્સાઇડ વડે ઓક્સિડેશન ઓક્સિડેશન પ્રક્રિયા આમાંથી એક ઓક્સિજન પરમાણુ છે ક્યાં જોડાશે આ કાર્બન સાથે મેંગેનીઝ ડાયોક્સાઇડને બદલે મેંગેનીઝ ઓક્સાઇડ દૂર થાય શું આવશે આમાં ઓક્સિડેશન ઓક્સિડેશન
सुदूर थसे या पीबीओ अथवा एमएनओ तेमाथी मळे मळे सी ओ एच बाकी छे एमने लखी नाखवानुं छे एन सी एच थ्री ट्वाइस एन सी एच थ्री ट्वाइस आ जयरे ओएच आवे त्यारे एने कहेवामां आवे छे कार्बिनोल बेस शुं बनशे कार्बिनोल कार्बिनोल बेस आ कार्बिनोल बेस छे रंगीन बेस छे शुं छे कलर बेस कलर बेस आ छे कार्बिनोल कार्बिनोल बेस आ कार्बिनोल बेस छे रंगीन बेस छे रंगीन बेस आनु नाम थसे आना जेम ज लखी सके टेट्रा मिथाइल डाय एमिनो कार्बिनोल શું લખી શકે ટેટ્રા ટેટ્રા એટલે ચાર વખત આવે છે બે અને બે એટલે ચાર ટેટ્રા મિથાઈલ મિથાઈલ આ એન છે બે વખત છે એટલે શું લખાય ડાય એમિનો એમિનો ટ્રાયફિનાઇલ ટ્રાય ત્રણ વખત ફિનાઇલ આવે છે એક બે ત્રણ ટ્રાય ફિનાઇલ ટ્રાય ફિનાઇલ આને કહેવામાં આવે છે કાર્બન સાથે ઓએચ ફોર એને કહેવાય કાર્બિનોલ 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 આ છે કાર્બિનોલ અથવા એને લખી શકીએ કાર્બિનોલ ની જગ્યા મિથેનોલ પણ લખી શકીએ તો આપણે શું લખી શકીએ કાર્બિનોલ ની જગ્યા ટેટ્રા ટેટ્રા મિથાઈલ મિથાઈલ ડાય એમિનો એમિનો ટ્રાયફિનાઇલ મિથેનોલ મિથેનોલ આ છે કાર્બિનોલ બેઝ જે શું હોય છે રંગીન બેઝ છે હવે એમાંથી જ્યારે એચસીએલ સાથે એની પ્રક્રિયા કરીએ એચસીએલ સાથે પ્રક્રિયા કરીએ તેમાંથી મેલેકાઇટ ગ્રીન મળશે એમાંથી માઇનસ એચ ટુ ઓ થાય એચ ટુ ઓ દૂર થાય તો આ હાઇડ્રોજન એને આ ઓ એચ આ ઓ એચ ઇલેક્ટ્રોન યુગમ લઈને દૂર થશે પછી ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય આ એચ પ્લસ અને આ ઓ એચ માઇનસ એચ ટુ ઓ તરીકે દૂર થાય હવે નાઇટ્રોજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન છે ત્યાં આ બાજુનો બતાવી શકો અથવા આનો એનું સ્થાનાંતર થાય આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થશે અહીંયા થાય એટલે સિગ્મામાંથી પાઈ બંધ બને આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય
તેમાંથી શું મળશે મેલાકાઇટ ગ્રીન આવશે સી આ ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર અહીંયા થાય એટલે શું આવશે ડબલ બોન્ડ આ ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર અહીંયા થાય એટલે અહીંયા દ્વિબંધ અહીંયા ઓલરેડી દ્વિબંધ છે એટલે શું આવશે ડબલ બોન્ડ આમાંથી ઇલેક્ટ્રોન યુગમ લઈને હાઇડ્રોક્સાઇડ સમૂહ દૂર થાય આ ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર અહીંયા થાય એટલે શું આવશે ડબલ બોન્ડ એન્ડ હવે અહીંયા નાઇટ્રોજન સાથે ઓલરેડી મિથાઇલ છે ટ્વાઇસ નાઇટ્રોજન છે અહીંયા ચાર બંધ બનાવે છે કેમ કે આ બે વત્તા બે મિથાઇલ એના ઉપર આવે ધન બી ભારે અને આ ક્લોરાઇડ આયન છે એને સંતુલન કરે એટલે સી એલ માઇનસ અને આ જે છે એમને રહેશે તો આ છે મેલાકાઇટ ગ્રીન તો આ રીતે મેલાકાઇટ ગ્રીન છે ત્રણ તબક્કા પહેલો સંશ્લેષણ થાય સૌ પ્રથમ છે એક મોલ બેન્ઝાલ્ડિહાઇડ અને બે મોલ એન એન ડાયમિથાઇલ એનિલિન સાથે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં સંકલન પ્રક્રિયા એટલે લ્યુકોબેઝ બને આ લ્યુકોબેઝનું લેડ ડાયોક્સાઇડ અથવા મેંગનીઝ ડાયોક્સાઇડ વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા એમાંથી કાર્બિનોલ બને ને આ કાર્બિનોલમાં જ્યારે એચસીએલ ઉમેરીએ એચસીએલ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી એક અણુ પાણી દૂર થાય અને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય અને એમાંથી આ જે છે ક્વિનોનોઇડ બંધારણ બને એટલે જે મેલાકાઇટ ગ્રીન છે તો મેલાકાઇટ ગ્રીન છે રેશમ અને ઊનને સીધા રંગી શકે છે મેલાકાઇટ ગ્રીન રેશમ અને ઊનને સીધા રંગી શકે છે ઇટ ઇઝ યુઝ્ડ directly to dye silk and wool परंतु सूत्रा पापड़ ने કાપડને રંગવા માટે ટેનિન છે કાર્બનિક પદાર્થ છે ટેનિન નામનો રંગ સ્થાપક નો ઉપયોગ થાય છે સો ઇટ યુઝ્ડ ફોર ડાઈંગ કોટન ફાઇબર્સ મોડરેટેડ વિથ ટેનિન ઉપરાંત
मंद द्रावण छे जीवाणुनाशक जीवाणुनाशक अथवा बैक्टीरिया नाशक बैक्टीरिया नाशक तरीके और उपयोगी छे। तो मेलाकाइट ग्रीन नो जे मंद द्रावण ए बैक्टीरिया अथवा सूक्ष्म जीवाणुओनु नाश करे। सो इट इज यूज्ड एज इनी केवाय इट इज ऑल्सो यूज्ड एज एंटी माइक्रोबियल सूक्ष्म जीवाणु माइक्रो ऑर्गेनिजम्स एंड एंटी बैक्टीरियल ड्रग। तो आ साथ आज तमने मेलाकाइट ग्रीन नी बनावट अने उपयोग करावी दीधो छे। मेलाकाइट ग्रीन नी बनावट छे त्रण तबक्का मां थाय। सौ प्रथम बेंजाल्डिहाइड अने बे मोल एन एन डायमिथाइल साथ सल्फ्यूरिक एसिड नी हाजरी में संकलन प्रक्रिया करता एमांथी ल्यूको बेस बने जे रंगवीन होय ने आ ल्यूको बेस नो ऑक्सीडेशन लेड डायऑक्साइड अथवा मैंगनी डायऑक्साइड वडे करता एमांथी कार्बिनोल बेस मळे जे रंगीन बेस छे अने जेमां एचसीएल उमेरता एमांथी H2O दूर थाय एमांथी मेलाकाइट ग्रीन मळे छे। मेलाकाइट ग्रीन छे एक प्रकारना मॉडर्न रंगक छे एटले जे सीधा रंगी सकता नथी। रेशम अने ऊन ने सीधा रंगी सके छे परंतु सूत्रक कापड़ ने रंगवा माटे टेनी नाम नो रंग स्थापत नो उपयोग थाय छे। एंड आ जे मेलाकाइट ग्रीन छे एनु मंद द्रावण छे जीवाणु अथवा बेक्टेरिया नो नाश करे एटले जीवाणु नाशक अने बेक्टेरिया नाशक तरीके पण उपयोगी छे। आवजो।